નમસ્કાર મિત્રો નોલેજ મિત્ર ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રાચીન ભારતના ઇતિહાસ વિશે જેમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુપ્ત યુગ વિશે અને આજના વિડીયોમાં ગુપ્ત યુગના રાજાઓ વિશે વાત કરીશું મિત્રો તો મિત્રો ગુપ્ત યુગ અંગેનો આ પહેલો વિડિયો છે જેમાં ગુપ્ત યુગના દરેક રાજા વિશે ઇન ડિટેલ આપણે માહિતી મેળવવાના છીએ આજે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો લાંબો થઈ શકે છે છતાં પણ જો પરીક્ષામાં પાસ થવું હોય પરીક્ષાલક્ષી માહિતી મેળવવી હોય તો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો મિત્રો અગાઉ પણ આપણે આવો જ એક વિડીયો યુગના રાજાઓનો પણ અપલોડ કર્યો હતો ઓકે મિત્રો તો એ જ પ્રકારનો કંઈ વિડીયો આજે પણ અપલોડ કરવામાં આવશે લગભગ કલાક કલાક જેટલો વિડીયો લાંબો થઈ શકે છે તો માટે સમય નીકાળીને આ વિડીયોને જોવા બેસજો નિહાળવા બેસજો અને પૂરેપૂરો વિડીયો નિહાળજો મિત્રો અને મિત્રો ફરી એકવાર કહી દઉં તમને કે અગાઉ અપલોડ થયેલા વિડીયો નિહાળેલા હોય ના નિહાળવાના બાકી હોય અને એ વિડીયો નિહાળવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારી સ્ક્રીન પર ખૂણામાં આઈ બટન દેખાશે એ આઈ બટન ઉપર ક્લિક કરીને તમે અમારા અગાઉ અપલોડ થયેલા વિડીયોઝને નિહાળી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમે તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આપવામાં આવેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો કે જેથી અમારા આવનારા દરેક નવા વિડીયો અંગેની માહિતી અને નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ યુગના રાજાઓ વિશે તો મિત્રો ગુપ્ત યુગના રાજાઓની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે આપણે છેલ્લા ઘણા વિડીયોમાં છેલ્લા ઘણા વિડીયોથી મૌર્ય મૌર્ય અને ગુપ્ત યુગની વચ્ચેનો જે સમયગાળો છે એ અંગેના વિડીયોઝ બનાવતા હતા અને એમાં દરેક કે દરેક વંશ વિશે દરેક કે દરેક વંશ વિશે આપણે માહિતી મેળવી લીધી મોર્ય અને ગુપ્ત વંશની વચ્ચે થઈ ગયેલા દરેક વંશ વિશે તો આજે ગુપ્ત યુગ વિશે વાત કરીએ તો મિત્રો ગુપ્ત યુગની સ્થાપના કોણે કરી હતી ત્યાંથી શરૂઆત કરીશું સૌથી પહેલાં તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુપ્ત યુગની સ્થાપના કોણે કરી હતી શ્રીગુપ્ત તો મિત્રો શ્રી ગુપ્ત નામના વ્યક્તિએ શ્રીગુપ્ત નામના એક શાસક એક સામંત હતો ઓકે મિત્રો કોનો સામંત તો કે કુષાણ શાસકોનો સામંત હતો કુષાણ શાસકોના સામંતોમાંનો એક એવા શ્રી શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી હવે મિત્રો વાત કરીએ તો કુષાણ જે કુષાણ વંશ જે હતો એક વિદેશી વંશ હતો ઓકે મિત્રો તો આ પરથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભાઈ પ્રાચીન સમયમાં ભારતમાં આવનારી સૌપ્રથમ વિદેશી પ્રજા કઈ હતી ઓકે મિત્રો તો કુષાણ પણ એક વિદેશી પ્રજા હતી પણ જોવા જઈએ તો પ્રાચીન સમયમાં ભારતમાં આવનારી સૌથી પહેલી વિદેશી પ્રજા હતી તે હતી ઇન્ડોગ્રીક વંશ ઓકે ઈન્ડોગ્રીક પ્રજા જે હતી તે ભારતમાં આવનારી સૌથી પહેલી પ્રાચીન ભારતમાં આવતા આવનારી સૌથી પહેલી વિદેશી પ્રજા હતી હવે જો પ્રાચીનની જગ્યાએ આધુનિક સમયમાં આવનારી સૌથી સૌથી પહેલાં આવનારી વિદેશી પ્રજાની વાત કરવામાં આવે તો તેનો આન્સર આવશે પોર્ટુગીઝ ઓકે પ્રાચીન ભારતમાં ઇન્ડો ગ્રીક લોકો ભારતમાં આવ્યા હતા જ્યારે આધુનિક સમયમાં સૌથી પહેલાં પોર્ટુગીઝ આવેલા હતા ઓકે તો મિત્રો અહીંયા વાત કરીએ તો શ્રી ગુપ્તે એ ગુપ્ત વંશનો સ્થાપક હતો હવે મિત્રો ખાસ અહીંયા નોટ કરવા જેવી વસ્તુ એ છે કે જ્યારે પણ તમે ગુપ્તયુગના કોઈ પણ રાજા વિશે માહિતી મેળવવા બેસો તો તે સમયે એ યુગના રાજાઓના ઉપનામ જે છે એ ઉપનામ ખાસ નોટ કરી લેજો કારણ કે દરેકે દરેક રાજાના પોતાના એક અલગ જ ઉપનામ છે અને એમાંનું સૌથી મોટું અને સૌથી કોમન નામ કોમન ઉપનામ સૌથી કોમન ટાઇટલ કહેવાય એવું ટાઇટલ એ છે વિક્રમાદિત્ય તો મિત્રો આ ગુપ્તયુગના ઘણા બધા રાજાઓએ વિક્રમાદિત્ય ટાઇટલ ધારણ કર્યું હતું તો મિત્રો ખાસ કરીને એક વખત જણાવી દઉં કે નોટ બનાવી લેજો સાથે સાથે અને એમાં આ બધી બાબતો નોટ કરી લેજો ઓકે તો મિત્રો શ્રી ગુપ્તે આદિરાજ ઉપનામ ધારણ કર્યું હતું હવે મિત્રો આ શ્રીગુપ્તનું જે આદિરાજ ટાઇટલ હતું એ ટાઈટલની માહિતી ક્યાંથી મળે છે તો મિત્રો પૂનાનો પૂનાનો એક તામ્રપત્રાભિલેખ છે એ તામ્રપત્રાભિલેખમાં આપણને માહિતી મળે છે કે શ્રીગુપ્તે આદિરાજ નામનું ટાઈટલ ધારણ કર્યું હતું અહીંયા નોટ અહીંયા મેન્શન કરવાનું રહી ગયું છે મિત્રો નોટ કરી લેજો ઓકે શ્રી ગુપ્તના સમયમાં ગુપ્ત વંશની રાજધાની હતી પ્રયાગ કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને શ્રી ગુપ્તના સમયમાં રાજભાષા ગુપ્ત વંશની હતી એ હતી સંસ્કૃત હવે મિત્રો ગુપ્ત વંશની વિશે થોડી ઘણી માહિતી મેળવીએ તો ભારતીય ઇતિહાસમાં ગુપ્ત ગુપ્તકાળનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ખ્યાલ હોય તો જો ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવે

શ્રી ગુપ્તનું શાસન ઈસવીસન બસો ચાલીસથી બસો એંસી સુધી ચાલ્યું હતું એટલે કે લગભગ ચાલીસ વર્ષ જેટલું એ શાસન ચાલ્યું હતું હવે મિત્રો એ રાજભાષાની વાત નીકળી હતી તો મિત્રો જેમ ગુપ્ત ગુપ્તકાળને ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ કહેવામાં આવે છે તેવી જ રીતે સંસ્કૃત ભાષાનો પણ સુવર્ણયુગ કહેવામાં આવે છે ગુપ્તકાળને હવે મિત્રો એવી જ રીતે ગુજરાતી ભાષા છે જે છે આપણી એનો સુવર્ણયુગ જોવા જઈએ તો એ છે સોલંકી કાળ ત્યારબાદ તેલુગુ ભાષાનો સુવર્ણયુગ જોવા જઈએ તો એ છે વિજયનગર સામ્રાજ્ય જેમાં તે જેને તેલુગુ સામ્રાજ્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રકૂટ જે છે વંશ એને કન્નડ ભાષાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે અને હિન્દી ભાષાનો જો સુવર્ણયુગ જોવા જઈએ તો એને અકબરનો સમયગાળો જેને હિન્દી ભાષાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે મિત્રો આ બધું આઉટ ઓફ ટોપિક છે પણ પૂછાઈ શકે એવું છે આઉટ ઓફ ટોપિક ટોપિકનો મતલબ એવો નથી કે પૂછાય નહીં પરીક્ષામાં ઓકે તો નોટ કરી લેજો હવે વાત કરીએ આગળ શ્રી ગુપ્ત પછીના અન્ય ગુપ્ત ગુપ્ત રાજા વિશે તો મિત્રો શ્રીગુપ્ત બાદ આવે છે ઘટોત્કચ જેનો સમયગાળો હોય છે ઈસવીસન બસો એસી થી ત્રણસો ઓગણીસ જો મિત્રો અહીંયા ઈસવીસન છે ઈસવીસન પૂર્વે નથી ઈસવીસન પૂર્વે આપણે પતિ ગયું હવે આપણે ઈસવીસન વિશે વાત કરીએ છીએ કન્ફ્યુઝ ના થતા ધ્યાન રાખજો મિત્રો ઘણા મિત્રો આપણા જે છે તે ઈસવીસન અને ઈસવીસન પૂર્વમાં કન્ફ્યુઝ થતા હોય છે તો આ એ જ માટે કહી દઉં કે ઈસ્વીસન હવે ચાલુ થઈ ગયું છે ઈસ્વીસન પૂર્વેનો જમાનો આપણે પતાવી દીધો છે જો તમે હજુ સુધી જોયો ના હોય વિડીયો તો તમે જોઈ શકો છો અમારા અગાઉ અપલોડ થયેલા વિડીયોને ઓકે તો હવે વાત કરીએ ઘટોત્કચ વિશે તો મિત્રો ઘટોત્કચ એ શ્રીગુપ્તનો પુત્ર હતો તેને પણ ઉપનામ ધારણ કર્યું હતું તે હતું આદિરાજ શ્રીગુપ્તની જેમ ઘટોત્કચે પણ આદિરાજ ઉપનામ ધારણ કર્યું હતું નેક્સ્ટ વાત કરીએ તો ચીની યાત્રી ઇસિંગ ચીનનો જે યાત્રાળુ હતો ઈદસિંગ એના દ્વારા ઘટોત્કચને બિહારના શાસક દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલો છે જે જે ચીની યાત્રી હતો જે પ્રવાસ કરવા નીકળેલો હતો ઈદસિંગ એણે ઘટોત્કચનો ઉલ્લેખ બિહારના શાસક તરીકે પોતાના પ્રવાસ પ્રવાસ ગ્રંથમાં કરેલો છે ઓકે અને આ ઇતસિંગ એ જ વ્યક્તિ છે કે જેણે ત્રિપિટકનો અનુવાદ કર્યો હતો પાલીમાંથી ચીની ભાષામાં ઓકે હવે વાત કરીએ તો ઘટોત્કચે અન્ય કુષાણ સામંતોને હરાવીને રાજ્ય મજબૂત કર્યું સૌથી પહેલાં શ્રી શું કર્યું તો કે કુષાણો સાથે કુષાણો સાથેથી અલગ થઈને પોતાને પોતાનું અલગ ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી ત્યારબાદ તેમના પુત્ર ઘટોત્કચે શું કર્યું ધીમે ધીમે કુષાણ સામંતોને હરાવીને જે કુષાણનું કુષાણોનું સામ્રાજ્ય હતું એને પોતાની અંદર ભેળવાનું શરૂઆત કરી દીધી ઓકે તો મિત્રો આગળ વાત કરીએ તો સુપ્રિયા અભિલેખમાંથી ઘટોત્કચ વિશેની જાણકારી મળે છે મિત્રો ખાસ વાત યાદ રાખવાની કે કે કોઈ કોઈ બી પણ જગ્યાએથી જાણકારી માહિતી મળતી હોય તો એને ખાસ નોટ કરવું કારણ કે હવે આવું પૂછાઈ શકે છે કે ભાઈ ઘટોત્કચ વિશેની જાણકારી ક્યાંથી મળે છે કયા અભિલેખમાંથી મળે છે એવું ક્વેશ્ચન પૂછાઈ શકે તો એનો આન્સર આવે સુપ્રિયા અભિલેખમાંથી ઓકે તો આ વસ્તુ નોટ કરતા રહેજો ફરી એક વખત કહી દીધું ઓકે આગળ વાત કરીએ તો મિત્રો વૈશાલીમાંથી પ્રાપ્ત થયેલા સિક્કા ઉપર શ્રી શ્રી ઘટોત્કચ ગુપ્ત નામ અંકિત થયેલું જોવા મળે છે તો આ પણ એક પુરાવો મળે છે ઘટોત્કચ વિશેનો ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ઘટોત્કચ બાદ ચંદ્રગુપ્ત પહેલા વિશે તો મિત્રો આ એક કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત ત્રીજો પણ યાદ રાખવું જ પડશે કે ચંદ્રગુપ્ત પહેલાં શું કાર્ય કર્યા ચંદ્રગુપ્ત બીજાએ શું કાર્ય કર્યા ઓકે કારણ કે ઘણું બધું કન્ફ્યુઝિંગ છે પણ છતાં પણ યાદ રાખવું પડશે એ માટે નોટ ડાઉન કરી લેવું પડશે ઓકે તો વાત કરીએ ઈસવીસન ત્રણસો ઓગણીસથી ત્રણસો પાંત્રીસનો સમયગાળો ચંદ્રગુપ્ત પહેલાનો હતો ચંદ્રગુપ્ત પહેલાએ ટાઇટલ ધારણ કર્યું હતું મહારાજા મહારાજાધિરાજ ઓકે જેની રાજધાની પ્રયાગ હતી ઉત્તર પ્રદેશ ઓકે ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં પોતાના રાજ્યાભિષેકના વર્ષની યાદ સ્વરૂપે તેમણે ગુપ્ત વંશની ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી તો મિત્રો છવ્વીસ ફેબ્રુઆરી ત્રણસો ઈસવીસ અને ત્રણસો વીસનો એ દિવસ કે જે દિવસે ચંદ્રગુપ્ત પહેલાંનો રાજ્યાભિષેક થયો હતો અને આ દિવસે પોતાના રાજ્ય પોતાના રાજ્યાભિષેકની યાદ સ્વરૂપે ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી અને ત્યારબાદ પોતાના નામના સિક્કા પણ બહાર પાડ્યા હતા અને વાત કરીએ મિત્રો તો જે વિદ્વાનો છે આપણા જે ઇતિહાસકારો છે એ ગુપ્ત વંશના ખરા સ્થાપક તરીકે ખરા શાસક તરીકે ચંદ્રગુપ્ત પહેલાંને માને છે ઓકે મિત્રો તો મિત્રો વાત કરીએ તો અહીંયા પણ જણાવેલું છે કે ચંદ્રગુપ્ત પહેલા ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે કારણ કે મિત્રો વાત કરીએ તો ચંદ્રગુપ્ત જે રીતે રાજ્ય રાજ્ય વિસ્તાર કર્યો હતો એના આધારે ચંદ્રગુપ્ત પહેલાને ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે કારણ કે એણે રાજ્ય વિસ્તાર કર્યો પોતાનું રાજ્ય ફેલાવી દીધું અને એક મહાન સામ્રાજ્ય મોટું સામ્રાજ્ય ગુપ્ત વંશને બનાવી દીધું ઓકે આગળ વાત કરીએ તો ચંદ્રગુપ્ત પહેલાએ લીચ્છવી રાજકુમારી કુમારા દેવી સાથે લગ્ન કર્યા અને રાજા રાણીના નામના સોનાના સિક્કા બહાર પાડ્યા હતા અહીંયા કોને કોના કોના નામના સિક્કા બહાર પાડ્યા સેના સિક્કા બહાર પાડ્યા સોનાના બહાર પાડ્યા ચાંદીના બહાર પાડ્યા કે તાંબાના બહાર પાડ્યા એ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે આગળ વાત કરીએ તો ચંદ્રગુપ્ત પહેલાએ ઉત્તર પ્રદેશ બિહાર અને બંગાળના કેટલાક ભાગોને જીતીને ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો પ્રયાગ પ્રશસ્તિ અનુસાર ચંદ્રગુપ્તને ચંદ્રગુપ્ત તો ચંદ્રગુપ્ત પહેલો જે છે તેણે મહારાજાધિરાજનું ટાઇટલ ધારણ કર્યું હતું અને એ પ્રથમ વિશાળ બિરુ ધારણ કરનાર મોટું ટાઇટલ ધારણ કરનાર ગુપ્ત વંશનો પ્રથમ રાજા હતો બાકી આપણે જોયું કે જે શ્રીગુપ્ત હતો તેણે આદિરાજ એવું નાનું ટાઇટલ ધારણ કર્યું હતું ઘટોત્કચે પણ આદિરાજ જેવું નાનું ટાઇટલ ધારણ કર્યું હતું જ્યારે ચંદ્રગુપ્ત પહેલાએ શું કર્યું મહારાજાધિરાજે એક મોટું ટાઇટલ ધારણ કર્યું હવે એ ટાઇટલનો મતલબ થાય છે ચક્રવર્તી ઓકે તો એવું મોટું ટાઇટલ ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત પહેલાએ ઓકે મિત્રો હવે વાત કરીએ પ્રયા પ્રશસ્તિ વિશે મિત્ર વાત કરી તો ઘણી વખત ક્વેશ્ચન પૂછાય કે ગુપ્ત વંશ અંગેની ગુપ્ત યુગ અંગેની માહિતી ક્યાંથી મળે છે કયા ગ્રંથમાંથી મળે છે તો તેનો આન્સર આવશે પ્રયાગ પ્રશસ્તિ તો મિત્રો અહીંયા ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે કે પ્રયાગ પ્રશસ્તિમાંથી માહિતી મળે છે તો ગુપ્ત યુગની માહિતી માટે પ્રયાગ પ્રશસ્તિ જે છે તે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે મિત્રો હવે મિત્રો વાત કરીએ તો ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં ચંદ્રગુપ્ત પહેલાએ મગધની સાથે સાથે ગોળ અને અવધ પ્રદેશ જીતીને પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો ઓકે મિત્રો હવે મિત્રો વાત કરીએ સમુદ્રગુપ્ત પહેલા વિશે તો મિત્રો સમુદ્રગુપ્ત પહેલાનો સમયગાળો છે ઈસવીસન ત્રણસો પાંત્રીસથી થી ત્રણસો પંચોતેર ઓકે તો એ પણ લગભગ ચાલીસ વર્ષ થયો તો મિત્રો વાત કરીએ તો સમુદ્રગુપ્ત એ ચંદ્રગુપ્ત પહેલાનો ઉત્તરાધિકારી હતો ઓકે અને સમુદ્રગુપ્ત વિશે વાત કરીએ તો ભારતનો એકમાત્ર છે એવો સમ્રાટ કે જે ક્યારેય યુદ્ધ હાર્યો નથી અને આથી સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન પણ કહેવામાં આવે છે ઇતિહાસમાં જોવા જઈએ તો બાજીરાવ બાજીરાવ પણ ક્યારેય યુદ્ધ નથી હાર્યો પણ એ બાજીરાવ જે છે તે પેશવા છે જ્યારે આ સમુદ્રગુપ્ત છે એક સમ્રાટ છે ઓકે તો આ ફરક છે મિત્રો તો વાત કરીએ તો ભારતનો એક માત્ર સમ્રાટ કે જે ક્યારેય યુદ્ધ નથી હાર્યો અને આ જ કારણસર ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે સમુદ્રગુપ્તને ઓકે તો આગળ વાત કરીએ તો મિત્રો સમુદ્રગુપ્તે જે ટાઇટલ ધારણ કર્યું અન્ય નામ હતું સમુદ્રગુપ્તનું તે હતું રિથ્વી દોહિત્ર ઓકે હવે આગળ વાત કરીએ તો શ્રીલંકાના રાજા મેઘવર્ણનને હરાવીને તેને ખંડીયો રાજા બનાવ્યો હતો ખંડીયો રાજા એટલે કેવો રાજા કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો સમુદ્રગુપ્ત જે છે તેણે શ્રીલંકા પર આક્રમણ કર્યું શ્રીલંકાના રાજાને હરાવી પણ દીધો પણ એનું રાજ્ય છીનવી લેવાના બદલે શું કર્યું તો તેને એ રાજ્યનો સામંત બનાવ્યો એ રાજ્યનો રાજા રહેવા દીધો અને તેની પાસેથી ખંડણી ઉઘરાવી એટલે કે એ રાજ્યનો રાજા જે હતો તે બદલાઈ નહીં પણ એ રાજ્ય એ રાજ્ય પર રાજ કરવા માટે એ રાજાએ સમુદ્રગુપ્તને ખંડણી આપવી પડતી હતી અમુક નક્કી કરેલી રકમ એને આપવી પડતી હતી જે દિવસે ખંડણી ના મળે તો એ દિવસે શું થાય કે એ રાજાને પોતાના પદ ઉપરથી હટાવી દેવામાં આવતો હતો ઓકે તો આને કહેવાય ખંડીયો રાજા આગળ વાત કરીએ તો મેઘવર્ણનને બોદ્ધિ બનાવવામાં સમુદ્રગુપ્તે મદદ કરી હતી તો મિત્રો અહીંયા વાત કરીએ તો સમુદ્રગુપ્તના જે રાજકવિ હતો તે કોણ હતા હરિસેણ સમુદ્રગુપ્તના રાજકવિ હતા હરિસેણ ઓકે અને આ હરિસેણ એ જ એ જ રાજકવિ છે કે જેમણે પ્રયાગપ્રશસ્તિ કોતરાવી હતી હવે પ્રયાગ પ્રશસ્તિ વિશે આપણે આગળ જોયું કે ગુપ્ત યુગ અંગેની માહિતી જેથી મળે છે એ છે પ્રયાગ પ્રશસ્તિ તો આ પ્રયાગ પ્રશસ્તિ કોતરાવી કોણે હતી રાજકવિ હરિસે ઓકે આગળ વાત કરીએ તો મિત્રો સમુદ્રગુપ્તના અલગ અલગ ટાઇટલો પણ હતા ઉપાધિ પણ હતી જેમાંની પહેલી છે અશ્વમેઘકર્તા ઓકે અશ્વમેઘકર્તાની ઉપાધિ ધારણ કરી હતી આ ઉપરાંત અન્ય એક ઉપાધિ ટાઇટલ ધારણ કર્યું હતું તત્પાદ પરિગૃહિત તત્પાદ પરિગૃહિત અહીંયા મેન્શન કરવાનું રહી ગયું છે એક વખત નોટ કરી લેજો તત્પાદ પરિગૃહિત નામનું એક ટાઇટલ ધારણ કર્યું હતું અને આની માહિતી ક્યાંથી મળે છે પુરાણ અભિલેખ પ્રમાણે આ માહિતી મળે છે ઓકે અન્ય ટાઈટલ હતું એ હતું કવિરાજ જે રાજકવિ હરિશેણ દ્વારા આપવામાં આવેલું હતું ત્યારબાદ બીજું એક હતું આર્ય જે સમુદ્રગુપ્ત દ્વારા આપવામાં આવેલું હતું ઓકે મિત્રો હવે વાત કરીએ તો શ્રીલંકન સાહિત્યમાં સમુદ્રગુપ્ત એ અનુકંપાવન તરીકે ઓળખાય છે શ્રીલંકાનું જે સાહિત્ય છે તે પ્રમાણે અનુકંપાવન ઓકે આગળ વાત કરીએ તો સમુદ્રગુપ્તનો જે રાજદરબાર હતો તેમાં રાજકવિ હરિસેન બૌદ્ધ સાધુ વસુમિત્ર મહાદંડ નાયક તિલભટ્ટ વગેરે જેવા મહાન વ્યક્તિઓને મહાન વિભૂતિઓને સ્થાન આપવામાં આવેલું હતું હવે આગળ વાત કરીએ તો સમુદ્રગુપ્તે જીતેલા પ્રદેશોની વાત કરીએ તો અહીંયા સમુદ્રગુપ્તે જે પ્રદેશો જીત્યા હતા તેને પાંચ પાંચ વિભાગમાં વેચી દેવામાં આવેલા છે ઓકે એ પાંચ વિભાગો કયા કયા છે તે જોઈએ તો પહેલો છે ગંગા યમુના દુઆબ કે જેને ઉત્તર ભારતનો વિસ્તાર કહેવામાં આવે છે બીજો ભાગ છે તિબેટ નેપાળ અને સેવન સિસ્ટર રાજ્ય કે જેને ઉત્તર પૂર્વનો ભારતનો વિસ્તાર ત્યારબાદ છે ત્રીજું છે આટવિક પ્રદેશ અને વિંધ્ય પ્રદેશ જે મધ્ય ભારત છે ત્યારબાદ છે ચોથું છે દક્ષિણ પ્રદેશ કે જે દક્ષિણ ભારત અને સિંધ કાબુલ પ્રદેશ પાંચમો પ્રદેશ છે સિંધ કાબુલ પ્રદેશ કે જે ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે ઓલમોસ્ટ પૂરેપૂરું ભારતમાં સમુદ્રગુપ્તે પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો કારણ કે જોઈ શકો છો ઉત્તર ભારત પૂર્વ ભારત મધ્ય ભારત દક્ષિણ ભારત પશ્ચિમ ભારત પૂરેપૂરું ભારતની અંદર રાજ્ય વિસ્તાર કર્યો હતો સમુદ્રગુપ્તે એટલે સૌથી પ્રતાપી રાજા જો કોઈ હોય ગુપ્ત વંશનો તો તે છે સમુદ્રગુપ્ત ઓકે તો મિત્રો આ સમુદ્રગુપ્તે આ રીતે રાજ્ય વિસ્તાર કર્યો હતો તેના આ રીતે ભાગ પાડવામાં આવેલા છે અને મિત્રો એ વિશે વાત કરીએ તો મિત્રો સમુદ્રગુપ્ત જે છે તેણે ખૂબ જ મોટો રાજ્ય વિસ્તાર કર્યો હતો અને સૌથી સૌથી એમ કહેવા જઈએ ગુપ્ત વંશ જે હતો ગુપ્ત સામ્રાજ્ય હતું એ સૌથી ચરમપર હતું સમુદ્રગુપ્તના સમયમાં એવું કહી શકાય ઓકે આગળ જોઈએ તો સમુદ્રગુપ્તે આર્યવર્તના નવ અને દક્ષિણાવર્તના બાર રાજ્યો જીત્યા હતા એટલે આર્યવર્ત એટલે ઉત્તર પ્રદેશ આ સોરી મિત્રો ઉત્તર પ્રદેશની ઉત્તર ભારત ઓકે આર્યવર્ત એટલે ઉત્તર ભારત અને દક્ષિણાવર્ત એટલે દક્ષિણ ભારત ઓકે તો આર્યવર્તના એટલે કે ઉત્તર ભારતના નવ રાજ્યો અને દક્ષિણાવર્ત એટલે કે દક્ષિણ ભારતના બાર રાજ્યોને જીત્યા હતા સમુદ્રગુપ્તે અને સમુદ્રગુપ્તના સમયમાં ઘણા બધા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા ઓકે તો મિત્રો વાત કરીએ તો સમુદ્રગુપ્તના સમયમાં એટલા બધા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા જેને જેની અંગે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યા છે તો કયા કયા સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા તે વિશે વાત કરી અલગ અલગ ચિહ્નોવાળા અલગ અલગ નિશાનવાળા સિક્કાઓ બહાર પાડવામાં આવેલા હતા સમુદ્રગુપ્તના કેટલાક સિક્કાઓ હતા કે જેના પૃષ્ઠ ભાગ પર એટલે કે પાછળના ભાગ પર પરાક્રમ વિરુદ્ધ જોવા મળે છે તો વાઘને હણતા રાજા તરીકે પણ ઘણી વખત સિક્કાઓ બહાર પાડવામાં આવેલા છે અને એ પ્રમાણે ઘણા બધા સિક્કાઓ એક એક કરીને જોઈએ તો સૌથી પહેલો એક સિક્કો હતો કે જે ગરુડ જેની ઉપર ગરુડની આકૃતિ બનેલી હતી તે એ પરાક્રમનું પ્રતિક હતો બીજો સિક્કો હતો પરશુ પ્રકારનો કે જેની ઉપર કૃતાંત પરશુની આકૃતિ બનેલી હતી ત્રીજો હતો વાઘનો વાઘની આકૃતિ ધરાવતો સિક્કો હતો કે જે વ્યાઘ્ર પરાક્રમને દર્શાવે છે ત્રીજો હતો ચંદ્રગુપ્ત કુમારાદેવીનો જે ચિત્ર છાપ દર્શાવતો સિક્કો કે જે તેણે ચંદ્રગુપ્ત અને કુમારાદેવીની યાદમાં બહાર પાડ્યો હતો ત્યારબાદ ચોથો સિક્કો હતો અશ્વમેઘ સિક્કો અશ્વમેઘની આકૃતિ દર્શાવતો સિક્કો કે જે અશ્વમેઘ પરાક્રમ તરીકે ઓળખાય છે આ ઉપરાંત એને પલંગ પર બેસીને વીણા વગા પોતે વીણા વગાડતો હોય એવો સિક્કો પણ એવી છાપવાળા સિક્કા પણ બહાર પાડ્યા હતા અને આ ઉપરાંત તીર કામઠા સાથેના પોતાના પોતાની છાપ ધરાવતા સિક્કાને પણ સમુદ્રગુપ્તે બહાર પાડ્યા હતા ઓકે મિત્રો અને મિત્રો આ જે સિક્કાઓ બહાર પાડ્યા એની પાછળ જે ચિહ્નો હતા એ ચિહ્નો દરેક દરેક ચિહ્નો પોતા પોતાની સાથે બનેલી કોઈક ને કોઈક ઘટના કોઈક ને કોઈક ઘટનાનો ઉલ્લેખ કરે છે મિત્રો ઓકે હવે આગળ વાત કરીએ તો મિત્રો જે સમુદ્રગુપ્ત હતો તેની પત્ની પત્નીનું નામ હતું દત્તદેવી ઓકે દત્તદેવી તેની પત્નીનું નામ હતું અને આ આ ઉલ્લેખ દત્તદેવી નામ નામનો ઉલ્લેખ ક્યાંથી આપણને મળે છે તો કે એરણ અભિલેખમાંથી એરણ અભિલેખ પ્રમાણે સમુદ્રગુપ્તની પત્નીનું નામ હતું દત્તદેવી સમુદ્રગુપ્ત ગુપ્તના બે પુત્રો હતા એકનું નામ હતું રામગુપ્ત જે મોટો પુત્ર હતો અને બીજો હતો ચંદ્રગુપ્ત બીજો ઓકે જે નાનો પુત્ર હતો હવે નેક્સ્ટ વાત કરીએ રામગુપ્ત વિશે તો મિત્રો રામગુપ્ત વિશે વાત કરીએ તો રામગુપ્ત જે હતો એ સમુદ્રગુપ્તનો મોટો પુત્ર હતો અને તેણે તાંબાના સિક્કા બહાર પાડ્યા હતા તાંબાના સિક્કા બહાર પાડનારો રાજા કોણ તો કે રામગુપ્ત ઓકે રામગુપ્તનો શાસનકાળ બહુ લાંબો નથી રહ્યો ઈસવીસન ત્રણસો પંચોતેરથી થી ત્રણસો એસી ની વચ્ચે એટલે કે લગભગ પાંચ વર્ષ જેટલો સમયગાળો છે અને મિત્રો વાત કરી દઈએ તો રામગુપ્ત જે હતો તે જૈન ધર્મી હતો ઓકે આગળ વાત કરીએ તો રામગુપ્તનું શાસન લાંબુ કેમ ના ચાલ્યું એનું કારણ જોઈએ તો મિત્રો ઘણી જગ્યાએ રામગુપ્તનો ઉલ્લેખ નથી કરવામાં આવતો પણ આપણે આજે ઇન ડિટેલ માહિતી મેળવવાના છીએ રામગુપ્ત વિશે પણ પૂરી માહિતી મેળવીશું તો મિત્રો રામગુપ્ત જે હતો એ આળસુ અને મદિરા પ્રિય શાસક હતો તો એક વખત શું થાય છે એ શક રાજા રુદ્રસિંહ ત્રીજાએ શક રાજા રુદ્રસિંહ ત્રીજાએ આક્રમણ કર્યું અને રામગુપ્તની પત્ની રામગુપ્ત ગુપ્તની રાણી ધ્રુવ સ્વામિનીનું અપહરણ અપહરણ કર્યું અને ધ્રુવ સ્વામિનીનું અપહરણ કરીને રુદ્રસિંહ ત્રીજો લઈ જાય છે ઓકે પણ રામગુપ્ત હોય છે આળસુ અને મદિરા પ્રિય એ કોઈ પણ પગલાં નથી ભરતો આથી શું થાય છે કે રામગુપ્તનો નાનો ભાઈ એટલે કે ચંદ્રગુપ્ત બીજો એ શક રાજાને હરાવે છે અને પોતાની ભાભીને છોડાવીને લાવે છે ત્યારબાદ શું કરે છે તો કે ચંદ્રગુપ્ત બીજો એને એટલો બધો ગુસ્સો આવી જાય છે પોતાના મોટા ભાઈ પર કે પોતાની પત્નીને છોડાવવા પણ એ માણસ ના ગયો ઓકે તો આ કારણસર શું થાય છે ચંદ્રગુપ્ત બીજો એ રામગુપ્તની હત્યા કરી નાખે છે અને ત્યારબાદ સ્વામી દેવી સાથે પણ લગ્ન કરે છે અને ધ્રુવસ્વામી દેવીના રાજ્ય સ્વામી દેવીની ઇજ્જતનો પણ સવાલ હોય છે કારણ કે જુવા જઈએ તો હવે ધ્રુવ સ્વામીની દેવીને સમાજમાં કોઈ સ્વીકાર કરે એમ હતું નહીં તો આ કારણસર ચંદ્રગુપ્ત બીજાએ શું કર્યું કે પોતાની પોતે સ્વીકાર કરી ઓકે અને પોતાની ભાભીની ઇજ્જત બચાવી ઓકે અને સાથે સાથે નામ પણ બચાવ્યું પોતાના રાજ્યનું ઓકે મિત્રો તો રામગુપ્ત વિશે આટલી માહિતી આપણને પ્રાપ્ત થયેલી છે આગળ વાત કરીએ ચંદ્રગુપ્ત બીજા વિશે તો મિત્રો ચંદ્રગુપ્ત બીજાનો શાસનકાળ છે ઈસવીસન ત્રણસો એસી થી ચારસો ચૌદ એટલે કે લગભગ ચોત્રીસ વર્ષ ઓકે તો મિત્રો ચંદ્રગુપ્ત બીજો જે હતો એ સમુદ્રગુપ્તનો નાનો નાનો પુત્ર હતો અને રામગુપ્તનો નાનો ભાઈ હતો ઓકે ચંદ્રગુપ્ત બીજાના નામ જોઈએ ઉપનામ જોઈએ તો તેના ઉપનામ હતા સકારી સાહસાંક વિક્રમાદિત્ય અને પરમ ભાગવત ઓકે અહીંયા વાત કરીએ તો વિક્રમાદિત્ય નામ જે ધારણ કરવામાં આવેલું હતું એ હતું સામ્રાજ્ય વિસ્તારના કારણે ઓકે તો મિત્રો વાત કરીએ તો સમુદ્ર ચંદ્રગુપ્ત જે હતો ચંદ્રગુપ્ત બીજો જેને સક રાજ્યની હત્યા સક રાજાની હત્યા કરી અને ત્યારબાદ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી ઓકે આ ઉપરાંત સકારી જે ઉપનામ છે એ સકારી ઉપનામ એ પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરનાર બીજો બીજો ગુપ્ત શાસક હતો સોરી મિત્રો ચંદ્રગુપ્ત બીજો જે હતો તે પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરનાર એક બીજો ગુપ્ત શાસક હતો ઓકે આગળ વાત કરીએ તો ચીની યાત્રી ફાહિયાન જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા તો એ ભારતની મુલાકાત દરમિયાન ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં રહ્યા હતા ચીની યાત્રાળુ ફાહિયાન ઓકે અને ચીની યાત્રાળુ ફાહિયાન એ જ એ જ વ્યક્તિ છે કે જેણે ફો કો કી નામનો એક ગ્રંથ લખેલો છે ઓકે નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો ગુજરાતના વિજય બાદ મથુરા ઉદયગીરી ગઢવા સાંચી રાંચી અને મેહરોલી ખાતેના સ્તંભલેખ બનાવી અને પોતાના વિજયનું વર્ણન કર્યું હતું એટલે કે જેટલા પણ વિજય બનાવ્યા જેટલે જેટલા પણ વિજય મેળવ્યા તે આગળ સ્તંભલેખો બનાવ્યા અને પોતાના વિજયનું વર્ણન કર્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ ઓકે આગળ વાત કરીએ તો નાગવંશની રાજકુમારી કુબેર નાગા સાથે લગ્ન કર્યા અને તે બંને તે બંનેની પુત્રી હતી પ્રભાવતી અને પ્રભાવતીના લગ્ન કોની સાથે કરવામાં આવે તો કે વાકાટક વંશના બ્રાહ્મણ રાજા રુદ્રસેન બીજા સાથે કર્યા હતા જો અહીંયા મિત્રો વાકાટક વંશનો બ્રાહ્મણ રાજા રુદ્રસેન બીજો છે ઓકે પેલો શક રાજા રુદ્રસેન નહીં ઓકે કન્ફ્યુઝન થઈ જાય છે ઘણી વખત કે ભાઈ શક રાજાને કે ભાઈ રુદ્રસેન બીજાની તો હત્યા કરવામાં આવેલી હતી ચંદ્રગુપ્ત બીજા દ્વારા તો હવે ક્યાંથી આવે બીજો તો મિત્રો જણાવી દઈએ કે એ જે રાજા હતો રુદ્રસેન બીજો એ શક રાજા હતો સોરી મિત્રો રુદ્રસેન પણ નહોતો એ રુદ્રસિંહ હતો સક રાજા રુદ્રસિંહ હતો અને આ રુદ્રસેન છે ઓકે એ શક રાજા રુદ્રસિંહ અને આ વાકાટકવંશનો છે રુદ્ર રુદ્રસેન ઓકે આગળ વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજા એ પોતાની રાજધાની પ્રયાગની સાથે સાથે ઉજ્જૈનને પણ બીજી રાજધાની બનાવી એટલે કે એણે બે રાજધાની રાખી હતી પ્રયાગ પણ રાજધાની હતી અને ઉજ્જૈન પણ રાજધાની હતી ઓકે ઉજ્જૈન તો તમે જાણો છો કે મધ્ય પ્રદેશમાં આવેલું છે ઓકે આગળ વાત કરીએ તો મિત્રો સૌથી વધુ ચાંદીના સિક્કા બહાર પાડનાર જો કોઈ રાજા હોય તો એ છે ચંદ્રગુપ્ત બીજો ઓકે ચંદ્રગુપ્ત બીજાએ સૌથી વધુ ચાંદીના બે સિક્કા ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા હવે મિત્રો વાત કરી લઈએ ચંદ્રગુપ્ત બેના ચંદ્રગુપ્ત બીજાના નવરત્નોની તો મિત્રો ચંદ્રગુપ્ત બીજાના નવરત્નમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એક પછી એક જોઈએ તો મિત્રો ચંદ્રગુપ્ત બીજા બીજાના નવરત્નોમાં સૌથી પહેલું નામ છે કવિ કાલિદાસ કવિ કાલિદાસ મિત્રો સંસ્કૃત ભાષાના સર્વોત્તમ કવિ કે જે કાલી માતાના ઉપાસક હતા અને કુંભાર સંભવમ મેઘદૂતમ અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ વિક્રમોર્વસીય વગેરે જેવા સંસ્કૃત સાહિત્યની રચના કરી હતી અને કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે એવા કવિ કાલિદાસ એ ચંદ્રગુપ્ત બીજાના નવરત્નમાંના પહેલા રત્ન હતા બીજા છે વારાહ મિહિર ઓકે મિહિર એ સંહિતા અને પંચમ સિદ્ધાંતિકા યોગ યાત્રાની રચના કરી હતી અને એક ખગોળશાસ્ત્રી કહેવાય એ ટાઈપના વહ વરા મિહિર હતા ઓકે ત્રીજા છે ધન્વંતરી તો મિત્રો ધન્વંતરી એક મહાન આયુર્વેદાચાર્ય હતા અને નવનીત કરમની રચના કરી હતી ઓકે ચોથા છે આર્યભટ્ટ 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 એ મહાન ગણિત શાસ્ત્રી હતા આપણને ખ્યાલ હોય તો શૂન્યની શોધ કોણે કરી હતી આર્યભટ્ટે અને દસંશ પદ્ધતિ બીજ ગણિત ગણિત અને ભૂમિતિને લગતા ઘણા બધા સંશોધન કર્યા હતા તેમણે અને જે આપણે પાઇની વેલ્યુ જે ગણીએ છીએ ગણિતમાં પાયની વેલ્યુ ત્રણ પોઈન્ટ ચૌદ એ પણ આર્યભટ્ટે શોધી હતી ઓકે મિત્રો તો આર્યભટ્ટ એક મહાન ગણિત હતા ત્યારબાદ છે પાંચમું છે બ્રહ્મગુપ્ત તો પાંચમા જે રત્ન છે બ્રહ્મગુપ્ત એમણે બ્રહ્મકૂટ એટલે કે વર્મી હોલનો સિદ્ધાંત આપ્યો હતો અને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પણ તેમણે ન્યૂટન પહેલાં તેમને બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપી દીધો હતો આથી જ બ્રહ્મગુપ્તને ભારતના ન્યૂટન પણ કહેવામાં આવે છે ક્વેશ્ચન ઘણી વખત પૂછાય તો આન્સર આવડવું જોઈએ આપણને કદાચ ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભારતના ન્યૂટન તરીકે કોને ઓળખવામાં આવે છે તો એનો આન્સર આવશે બ્રહ્મગુપ્ત ઓકે બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપી દીધો હતો ન્યૂટન કરતાં પણ પહેલાં ઓકે છઠ્ઠું નામ છે શુદ્રક તો મિત્રો શુદ્રક એ વ્યક્તિ છે કે જેણે મૃક્ષક નામના નાટકની રચના કરી હતી ત્યારબાદ છે વિષ્ણુ શર્મા વિષ્ણુ શર્માએ પંચતંત્રની રચના કરી હતી ત્યારબાદ છે ભાસ ભાસે સ્વપ્ન વાસના વદતમ નામની રચ નામની રચના કરી હતી અને ત્યારબાદ છેલ્લું છેલ્લું અને નવમું નામ છે સુશ્રુત અને સુશ્રુત એ વ્યક્તિ કે જેણે શરીરના વાડકાપ વિજ્ઞાન વિશે સંશોધન કર્યું હતું સર્જરીના પિતા કહેવામાં આવે છે સુશ્રુતને એકસો વીસ જેટલા સાધનો તેમણે બનાવ્યા હતા સાની માટેના સાધનો બનાવ્યા હતા તો કે આવી રીતે શરીર શરીર પર વાડકાપ કરવાને લગતા ઓપરેશન જેને કહીએ ને મિત્રો તે ઓપરેશન કરવાને લગતા એકસો વીસ જેટલા સાધનો એ સમયે ગુપ્તકાળમાં સુશ્રુતે બનાવી લીધા હતા અને મિત્રો ઘણી વખત તમે ભણ્યા પણ હશો ઘણી વખત તમે સાંભળ્યું પણ હશે કે એ સાધનો એટલા બધા કહેવા ને તો એટલા બધા ધારદાર સાધનો હતા કે એની જે બ્લેડો હતી એટલી ધારદાર હતી કે પણ બે ચીરા કરી શકતી હતી ઓકે મિત્રો તો આવી આવા સાધનો વિકસાવ્યા હતા તે કોણે વિકસાવ્યા હતા સુશ્રુતે ઓકે મિત્રો આ ઉપરાંત સુશ્રુતે સુશ્રુત સંહિતાની પણ રચના કરી હતી કે જેમાં ઘણી બધી સર્જરી વિશે પણ માહિતી આપવામાં આવેલી છે ઓકે હવે મિત્રો વાત કરીએ તો મિત્રો ચંદ્રગુપ્ત બીજાના અન્ય ઉપનામોની જો વાત કરીએ તો એ છે પરમ ભાગવત વૈષ્ણવ નરેન્દ્ર વિક્રમ શ્રી વિક્રમ અજીત વિક્રમ પ્રતિરથ દેવશ્રી દેવશ્રી આ છે ચંદ્રગુપ્ત બીજાના અન્ય ઉપનામ અને આ અન્ય ઉપનામો કેવી રીતે મળે તેવો પ્રશ્ન થાય તો તેનો જવાબ આપીએ તો જ્યારે જ્યારે જેટલી વખત ચંદ્રગુપ્ત બીજા યુદ્ધો લડ્યા છે અને યુદ્ધોમાં જ્યારે જ્યારે વિજય મેળવ્યા છે

શક રાજા રુદ્રસિંહ ત્રીજો કેમ હત્યા કરી હતી તે આપણે આગળ ઓલરેડી જણાવી દીધેલું છે તો મિત્રો આજે ગુજરાતને પોતાના રાજ્યમાં જોડ્યું ત્યારબાદ તે પશ્ચિમ ભારતમાં શક ક્ષત્ર રાજ્યનો અંત લાવ્યો અંત લાવી અને સકારી નામનો એક બિરુદ્ધ જે આપણે આગળ વાત કરી ચૂક્યા છે તે સકારી નામનું બિરુદ્ધ ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કર્યું હતું ત્યારબાદ વાત કરીએ તો બંગાળ વિશે વાત કરીએ બંગાળ વિષય બંગાળ વિજય વિશે વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બંગાળ વિજયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે ઓકે હવે મિત્રો વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજાની વિશેષતા મેન્શન નથી કરવામાં તે પણ વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજાનો શાસનકાળ એ પ્રાચીન ભારતીય ઇતિહાસનો સુવર્ણકાળ તરીકે સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ગુપ્ત યુગને તો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે જ છે પણ સાથે સાથે ગુપ્ત યુગમાં પણ ચંદ્રગુપ્ત બીજાનો શાસનકાળ એ ભા ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો ચંદ્રગુપ્ત બીજાએ પોતાના સામ્રાજ્યની સીમાઓ પશ્ચિમના સૌરાષ્ટ્રથી લઈને વાયવ્યના હિંદ અને પૂર્વ હિન્દમાં બંગાળ સુધી વિસ્તાર કરી હતી અને મેહરોલી સ્થિત સ્તંભ સ્તંભલેખમાં ચંદ્રગુપ્ત બીજાનું એટલે કે રાજા ચંદ્રનું મિત્રો આ મેહરોલી સ્તંભલેખ છે એમાં રાજા ચંદ્ર તરીકે વર્ણન કરવામાં આવેલું છે અને આ રાજા ચંદ્ર જે નું વર્ણન કરવામાં આવ્યું છે એ રાજા ચંદ્ર બીજો કોઈ નહીં પણ એ છે ચંદ્રગુપ્ત બીજો ઓકે તો મિત્રો આ હતી ચંદ્રગુપ્ત વિશેની માહિતી ચંદ્રગુપ્ત બીજા વિશેની માહિતી હવે નેક્સ્ટ વાત કરીએ કુમારગુપ્ત ચંદ્રગુપ્ત પછી શાસક કોણ બને છે કુમારગુપ્ત કુમારગુપ્તનો સમયગાળો છે ઈસવીસન ચારસો ચૌદથી ચારસો પંચાવન ઓકે તો મિત્રો કુમારગુપ્ત વિશે વાત કરીએ તો એ ચંદ્રગુપ્ત બીજા અને ધ્રુવસ્વામીની દેવીનો પુત્ર હતો સ્વામીની દેવી તમને ખ્યાલ હોય તો રામગુપ્તની પહેલી રામગુપ્તની પત્ની અને ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજાની પત્ની બને છે ઓકે તો આગળ વાત કરીએ તો કુમારગુપ્તે કયું ટાઇટલ ધારણ કર્યું હતું તો કે મહેન્દ્રાદિત્ય ઓકે કુમારગુપ્તે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી અને તે ભગવાન કાર્તિકેયનો ભક્ત હતો અને કાર્તિકેયની પૂજા કરતો હતો અને આ જ કારણસર કુમાર ગુપ્તે કાર્તિકેયના નામના સિક્કાઓ પણ બહાર પાડ્યા હતા જેમાં મોર અને કાર્તિકેયની આકૃતિ બનેલી હતી ઓકે આગળ વાત કરીએ તો કુમાર ગુપ્તે અજંતાની ગુફાનું પણ નિર્માણ કરાવ્યું અને ત્યારબાદ હુણ રાજા તોરમાણ સાથેના યુદ્ધમાં કુમારગુપ્તનું મૃત્યુ થયું હતું અહીંયા મિત્રો વાત કરીએ હુણ રાજા હૂણ રાજા એ હૂણ એ ચોથી પ્રજાતિ હતી ભારતમાં આવનારી વિદેશી પ્રજા ઓકે તો મિત્રો અહીંયા કુમારગુપ્ત પહેલાંની કુમારગુપ્ત પહેલાના અન્ય ઉપનામો જોઈએ અહીંયા અન્ય ટાઇટલો જોઈએ તો એક તો આપણે મહેન્દ્રદિત્ય જોઈ લીધું બીજું જોઈએ તો એ છે શરદકાલીન સૂર્ય જે તુમન અભિલેખમાંથી આપણને મળે છે જોવા મળે છે ઓકે બીજું છે મહારાજાધીરાજ જેનો ઉલ્લેખ દામોદરપુરના તામરા તામ્રપત્રમાં કરવામાં આવેલો છે આ ઉપરાંત અન્ય ઉપનામો જોઈએ તો એ છે બળ પરાક્રમ મહેન્દ્રાદિત્ય ઓકે મહેન્દ્રાદિત્યનો તો ઉલ્લેખ થઈ ગયો છે અજિત અજિત મહેન્દ્ર અશ્વમેઘ મહેન્દ્ર આવા બધા ઉપનામો કુમારગુપ્ત પહેલાં દ્વારા ધારણ કરવામાં આવ્યા હતા અને કુમારગુપ્ત શાસનના કુમારગુપ્તના શાસનના મુખ્ય કેન્દ્રોની વાત કરીએ તો તેમાંનું પહેલું હતું મગધ બીજું બંગાળ અને ત્રીજું ગુજરાત ઓકે કુમારગુપ્તના જે મોટા ભાગના સિક્કાઓ જે છે આપણે વાત કરીએ પેલા કાર્તિકેના છાપવાળા નામવાળા સિક્કાઓ હતા એટલે તે મોટા ભાગના સિક્કાઓ ક્યાંથી મળી આવે છે તો કે પશ્ચિમ ભારત અને વધારેમાં વધારે જોવા જઈએ તો એ ગુજરાતમાંથી આપણને મળી આવે છે ઓકે અને આગળ વાત કરીએ તો કુમારગુપ્તના એક સિક્કા પરથી ગરુડની આકૃતિનો રાજચિહ્ન જોવા મળે છે અને બીજા બીજો એક અન્ય એક સિક્કો છે એના પરથી પરમ ભાગવત મહારાજાધિરાજ તેમજ કાર્તિકેય અને મોરની આકૃતિ જોવા મળે છે ઓકે હવે વાત કરીએ તો કુમારગુપ્તના સમયમાં મથુરાની જૈન પ્રતિમા પ્રતિમા નાલંદાની સુલતાનગંજની બૌદ્ધ બૌદ્ધ પ્રતિમા અને મૂર્તિ તૈયાર થઈ હતી ઓકે તો મિત્રો વાત કરીએ તો હવે આજે નાલંદા વિશ્વવિદ્યાલય જે હતી તે બંધાવેલી હતી આ વિશ્વવિદ્યાલયને બખ્તિયાર ખિલજીએ નષ્ટ કરી હતી ઓકે ઘણી વખત પૂછાય કે ભાઈ નાલંદા વિશ્વવિદ્યાલયને કોણે નષ્ટ કરી હતી તો એનો આન્સર છે બખ્તિયાર ખિલજી બખ્તિયાર ખિલજીએ આ જે નાલંદા વિશ્વવિદ્યાલય જે કુમારગુપ્ત દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેને નષ્ટ કરી હતી હવે નેક્સ્ટ વાત કરીએ સ્કંદગુપ્ત વિશે તો મિત્રો સ્કંદગુપ્તનો શાસનકાળ છે ઈસવીસન ચારસો પંચાવનથી થી ચારસો સડસઠ સ્કંદગુપ્તે હુણોને હરાવીને વિક્રમાદિત્ય ઉપનામ ધારણ કર્યું અને સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્ત નામ પર્ણદત્તની નિમણૂક કરી હતી સ્કંદગુપ્તે ઓકે હવે મિત્રો સ્કંદગુપ્તના ટાઇટલ જોઈએ તો એમાંથી પહેલું ટાઇટલ છે સક્રોપમ

જૂનાગઢ અભિલેખમાંથી એક બીજી પણ માહિતી જાણવા મળે છે તે પ્રમાણે ગિરનારના પ્રશાસક ચક્રપાલિત કે જે પર્ણદત્તનો પુત્ર હતો એને સુદર્શન તળાવનો સુદર્શન સરોવર જે છે જુનાગઢમાં એનો જીર્ણોદ્ધાર એટલે કે રિનોવેશન પણ કરાવ્યું હતું સ્કંદગુપ્તના સમયમાં ઓકે મિત્રો આગળ વાત કરીએ તો અશોકના ગિરનારના શિલાલેખ પાછળ જ સ્કંદગુપ્તનો પણ જે અભિલેખ છે એ સંસ્કૃત ભાષામાં મળી આવેલો છે તો મિત્રો આજે સ્કંદ આજે સ્કંદગુપ્તનો અભિલેખ છે તેમાંથી સ્કંદગુપ્તના સુબાપર્ણદે સુબ સુદર્શન તળાવ ફરી બંધાવ્યું છે એવો ઉલ્લેખ પણ જોવા મળે છે અને જૂનાગઢના શિલાલેખ પરથી સાબિત થાય છે કે જે સ્કંદગુપ્ત હતો એ પ્રજાપાલક રાજા હતો અને સ્કંદગુપ્ત પરમ ભાગવત હતો ઓકે તો મિત્રો સ્કંદગુપ્તના શાસ શાસનમાં ચક્રપાલી દ્વારા સુદર્શન તળાવના કિનારે ચક્રધારી ભગવાન વિષ્ણુનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને સ્કંદગુપ્ત જે હતો એ અંતિમ મહાન ગુપ્ત શાસક હતો અંતિમ મહાન ગુપ્ત શાસક કેમ એનું કારણ કે ભાઈ જે સ્કંદગુપ્ત હતો એ તે એક સાહસી રાજા હતો અને એક સારો શાસક હતો અને ત્યારબાદના જેટલા પણ ગુપ્ત શાસકો આવે છે એ સામ્રાજ્ય ટકાવી રાખવામાં નિષ્ફળ સાબિત થાય છે આ જ કારણસર કહેવાયું છે કે જે સ્કંદગુપ્ત હતો એ ગુપ્ત સામ્રાજ્યનો અંતિમ મહાન ગુપ્ત સામ્રાજ્ય હતો ત્યારબાદના શાસકો જે હોય છે તેમના સમયમાં ગુપ્ત શાસન ગુપ્ત સામ્રાજ્ય અધોગતિ તરફ જાય છે અને ધીમે ધીમે ગુપ્ત શાસક ગુપ્ત શાસન જે હોય છે ગુપ્ત સામ્રાજ્ય એ નષ્ટ થવાની શરૂઆત થઈ જાય છે કે જોઈએ સ્કંદગુપ્ત પછીના ઉત્તરાધિકારીની વાત કરીએ તો તેમાંથી પહેલું નામ છે પુરુગુપ્ત જેનો સમયગાળ છે ઈસવીસન ચારસો સડસઠ થી ચારસો છોતેર ત્યારબાદ છે બીજું છે બુદ્ધગુપ્ત ત્યારબાદ આવે છે બુદ્ધ જેમનો સમયગાળો છે ઈસવીસન ચારસો સિત્યોતેર થી ચારસો પંચાણું ત્યારબાદ શાસન કરે છે શાસન પર આવે છે શાસક આવે છે નરસિંહગુપ્ત કે જેમનું ઉપનામ છે બાલાદિત્ય જેનો સમયગાળો છે ઈસવીસન ચારસો પંચાણું થી પાંચસો ત્રીસ ત્યારબાદ આવે છે કુમારગુપ્ત ગુપ્ત બીજો કે જેનું ઉપનામ છે ક્રમાદિત્ય જેનો સમયગાળો છે ઈસવીસન પાંચસો થી પાંચસો તેતાલીસ અને ત્યારબાદ આવે છે વિષ્ણુગુપ્ત કે જેનું અન્ય નામ છે જીવંતગુપ્ત જેનો સમયગાળો છે ઈસવીસન પાંચસો થી પાંચસો પચાસ ઓકે મિત્રો તો આ છે સ્કંદગુપ્ત પછીના જે ગુપ્ત શાસકો ગુપ્ત રાજાઓ સ્કંદગુપ્ત પછીના ઉત્તરાધિકારીઓ કે જે સ્કંદગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્યના શાસકો બને છે પણ તેઓ પોતાની સત્તાને ટકાવી રાખતા ટકાવી રાખવામાં નિષ્ફળ સાબિત થાય છે હવે મિત્રો વાત કરીએ ગુપ્ત સામ્રાજ્યના પતનના કારણોની તો એ વિશે વાત કરીએ તો સૌથી પહેલું તો એ સૌથી પહેલું કારણ છે અયોગ્ય અને નિર્બળ ઉત્તરાધિકારી એટલે કે જે સ્કંદગુપ્ત પછીના જે શાસકો આવે છે એ લોકો શાસન ટકાવી રાખવામાં સામ્રાજ્ય ટકાવી રાખવામાં અયોગ્ય અને નિર્બળ સાબિત થાય છે બીજું બીજું કારણ શાસક વ્યવસ્થાનું સામંત સ્વરૂપ ઓકે ત્રીજું કારણ જોઈએ તો ઉચ્ચ પદની આનુવંશિકતા છે ચોથું કારણ ભૂમિદાન અને કૃષિ પર અત્યંત ભાર એટલે કે ભૂમિદાન અને કૃષિ કૃષિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો વેપાર વાણિજ્ય વિકાસ પર ધ્યાન આપવામાં ન આવ્યું ઓકે આ ઉપરાંત છે અન્ય કારણ બાહ્ય આક્રમણ બહારના જે આક્રમણો થતા હતા એના કારણે પણ ગુપ્ત સામ્રાજ્યને ઘણું બધું નુકસાન થયું અને ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય પતન થઈ ગયું આ ઉપરાંત જોવા જઈએ તો એક અન્ય કારણ છે ગુપ્ત સમ્રાટોની શાંતિપ્રિય નીતિ ઓકે ગુપ્ત સમ્રાટોની શાંતિપ્રિય નીતિ પણ એક કારણ છે ગુપ્ત સામ્રાજ્યના પતનનું ઓકે મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ ગુપ્ત ગુપ્ત સામ્રાજ્યના ગુપ્ત વંશના શાસકો એટલે કે રાજાઓ વિશે તો મિત્રો આઈ હોપ કે માહિતી તમને પસંદ આવી હશે પરીક્ષા લક્ષી દ્રષ્ટિએ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક જરૂરથી કરી દેજો વિડીયોને લાઇક કર્યા બાદ તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી લખજો વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને જો અમારી ચેનલ નોલેજ મિત્રને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગુપ્ત વંશના જ એક અન્ય વિડીયો સાથે કે જેમાં આપણે ગુપ્ત વંશના અન્ય ટોપિકો પર વાત કરીશું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ મિત્રો